કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ આતંક મચાવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની બીજી લહેરને લઈ હવે સંક્રમિતો નહીં પરંતુ મૃત્યુઆંકમાં ઘરખમ વધારો નોંધાયો છે. જિલ્લામાં વધતા જતા સંક્રમણને પગલે સર્જાયેલી ઓક્સિજનની ઘટને પગલે લોકો ટપોટપ મોતને ભેટી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાને લઈ પરિસ્થિતિ કાબુ બહાર નીકળી ગઈ છે અને હવે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતા ઓક્સિજનની સર્જાયેલી ઘટને પગલે હવે દર્દીઓના એક પછી એક મોત થતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલી આ પરિસ્થિતિને પગલે હવે પરિસ્થિતિ કાબુ બહાર નીકળતી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ઓક્સિજનની ઘટતી થતાં મૃત્યુની સંખ્યામાં થઈ રહેલા વધારા વચ્ચે આજે ડીસા શહેરની એક ખાનગી હોસ્પિટલમાં પણ 5 લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા 4 દિવસથી આ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. કોરોનાના આ દર્દીઓની હાલત ગંભીર હોવાના લીધે તેમને ઓક્સિજનની જરૂર હતી, પરંતુ ઓક્સિજનની ઘટ હોવાના લીધે અગાઉ તેમણે ધાનેરાથી ઓક્સિજન લાવીને આપવામાં આવ્યો હતો, પરંતુ આજે આ દર્દીઓએ પ્રાણવાયુના અભાવના કારણે દમ તોડી દીધો છે. મારા ભાથાને અહીંયા 4 દિવસથી એડમિટ છે. 4 દિવસથી અહીંયા ઓક્સિજનની અમુક ટાઈમે ઓક્સિજન જ પટી જાય છે, 5 મિનિટ 10 મિનિટ. હવે વ્યક્તિ ઓક્સિજન વગર કરે શું? આજે અહીંયા ગણો 3 કલાકથી 3.5 કલાકથી ઓક્સિજન નથી, એના કારણે હજી પણ નથી ને એના કારણે મારા ભાધાનું ડેથ થઈ ગયું છે. આ ઘોર બેદરકારી દવાખાનાની છે. મારી માગણી એવી છે કે આના ઉપર કાનૂની કાર્યવાહી થવી જોઈએ. હું કેસ કરવા તૈયાર છું. ડોક્ટર દ્વારા અમને જાણ કરવામાં આવી જ નથી કે ઓક્સિજન આટલા કલાક નથી આવવાનો. આજે 3 કેસ બની ગયા. 4-5 કેસ તો મારી સામે થયા છે એ ઓક્સિજનના કારણે જ. હું રવિયાણાથી કાલે દવાખાને આવ્યો હતો તો મને પહેલાં કીધું કે તમે 30,000 પહેલી જમા કરો, 30,000 રૂપિયા. તો મેં કીધું મારા પાસે 30,000 તો નથી, 10,000 રૂપિયા છે મારી જોડે હાલે. તો 9,000 આપ્યા મેં, સાંજે પૈસા લાવ્યા અને મેં દાખલ કર્યા. અહીંયા દાખલ કર્યા એટલે અને પગમાં કળતર થતી હતી એટલે મેં કીધું કોઈક દવા કરો, એની કળતર થતી, ઊંઘતા જ નથી બિલકુલ. તો એમને કીધું કે દવા કરો, કોઈ પેશ કોઈ આવે ના પાછે. તો 3 વાગે ઇન્જેક્શન આપ્યું, તો ઇન્જેક્શન આપ્યા પછી બોલવાનું બંધ કરી નાખ્યું તો અત્યારે મરી ગયા, ઓફ થઈ ગયા. ઓક્સિજન તો મળી તો ઓક્સિજન રાતે નથી મળ્યો, અત્યારે મળ્યો હોવા સવાર. 4 દિવસથી સારવાર લઈ રહેલા આ દર્દીઓના ઓક્સિજન ના મળવાથી મોત નિપજ્યા છે અને પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે ઓક્સિજન પૂરો થઈ ગયો હોવા છતાં આ ઓક્સિજન ન મળતા તેમના મોત નિપજ્યા હોવાનું અને તબીબી લાપરવાહી હોવાનું આક્ષેપ કર્યા છે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી પણ બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનની ઘટ સર્જાઈ હોવાનો સ્વીકાર કરી રહ્યા છે અને વર્તમાન સમયમાં બનાસકાંઠા જિલ્લામાં પરિસ્થિતિ કેટલી ભયાનક છે તે અંગે વધુ વાત કરતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા ઓક્સિજનનો સપ્લાય કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે આપણે પહેલી પ્રથમ લહેર આવી એના કરતાં અત્યારે 3 ગણો ઓક્સિજન વપરાય છે અને સામે જે કાચું મટીરિયલ જે આવવાનું છે એ કાચું મટીરિયલ હજી સુધી કાલ સુધીનો સ્ટોક હતો આપણે અને આજે પાછા નવું સ્ટોક આવી રહ્યો છે એટલે થોડી ગેપ વચ્ચે રહી ગઈ છે. એના કારણે અત્યારે ઓક્સિજનની ઘટ થઈ છે અને ઘટમાં કેવું છે કે જ્યાં વેન્ટિલેટર ઉપર હોય ત્યાં વધારે ઓક્સિજનની જરૂર પડે દર્દી અને જેને SPO2 70થી નીચે જતું રહ્યું હોય એના માટે ઓક્સિજનની વધારે જરૂર પડે અને અત્યારે મોટાભાગના દર્દી લગભગ 70થી 80 SPO2 વાળા છે. એના કારણે જે ડિમાન્ડ છે વધી છે એના કારણે અત્યારે ઓક્સિજનની ઘટ પડી છે. એના કારણે અમુકને જે ઓક્સિજન જેટલો પૂરતા પ્રમાણમાં જોતો હોય એ આપણે એને મળી ન શકે એના કારણે કદાચ 1-2 મોત અમારે ડીસામાં થયા છે, પરંતુ એ પણ SPO2 જે એનું જોવે એના કરતાં ઘણું પણ ઓછું હતું એના કારણે પણ ડેથ થયું છે. હાલમાં આપણે 12 જે અમદાવાદથી છે, ભાવનગર જે આપણું કાચું મટીરિયલ છે, રિલાયન્સ જોડે પણ ટાઈપ કર્યું છે સરકારશ્રીએ. કલેક્ટર સાહેબશ્રી પણ કાલે આખી રાત એના માટે સતત પ્રયાસો કરી, સતત ફોન ઉપર અમારે કોન્ટેક્ટ લોકો સામેથી ઓક્સિજન સપ્લાયરને રાત આખી રાત જગાડીને અમે એની જોડે જેટલો સ્ટોક હતો એટલો સ્ટોક તમે નીચે સુધી પહોંચાડવાનો બહુ પ્રયત્ન કર્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસને લઈ પરિસ્થિતિ હવે કાબુ બહાર પહોંચી ગઈ છે. અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવના આંકડા જોઈને લોકો દહેશત અનુભવી રહ્યા હતા, પરંતુ સરકાર દ્વારા લેવામાં આવતા આરટીપીસીઆર ટેસ્ટના પોઝિટિવ આંકડા કરતા હવે મૃત્યુ આંક વધી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં 24 કલાક દરમિયાન થઈ રહેલા મૃત્યુ આંક પર નજર કરીએ તો આ આંકડો ખૂબ જ મોટો આંકડો છે. અનઅધિકૃત રીતે જિલ્લામાં અત્યારે 24 કલાકમાં 100થી વધુ લોકો કોરોના વાયરસથી દમ તોડી રહ્યા છે, જ્યારે અધિકૃત આંકડા કંઈક અલગ જ કહાણી રજૂ કરી રહ્યા છે. વર્તમાન સમયની હકીકત જોતાં બનાસકાંઠા જિલ્લામાં દ્રશ્ય ખૂબ જ ડરામણું બની ગયું છે, પરંતુ તંત્ર દ્વારા હકીકત છુપામાં આવતી હોવાના લીધે લોકોમાં પણ ગંભીરતા જોવા નથી મળી રહી.